राजकोट जिल्लाना धोराजीना हीरपरावाड़ी विस्तार अने वोर्ड नंबर 9 में नगरपालिकाना तमाम करवेराओ वसूलात करवामां आवेल छे। आ विस्तारना तमाम लोकोए आ नगरपालिका कचेरीना तमाम वेराओ आपी पण दीधेला छे। तेम छतां घणा समयथी नगरपालिका तंत्र द्वारा वोर्ड नंबर 9 अने हीरपरावाड़ी विस्तारमां ओरमायू वर्तन करवामां આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હીરપરાવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9 માં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરાય પણ કોઈ નક્કર પરિણામ ન આવેલ હોય જ્યાંથી સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા રોષે ભરાઈને નગરપાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે। છેલ્લા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય ત્યાંના સ્થાનિક રહીશોને ઘણી તકલીફ અને વેદનાઓ સહન કરવાનો વારો આવી રહ્યો છે। ત્યાંના સ્થાનિક રહીશો અને સ્થાનિક મહિલાઓ રોષે ભરાયેલ હોય આજરોજ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરેલ। પ્રાથમિક સુવિધાઓ નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા ઘણા સમય બિસ્માર હાલતમાં હોય નગરપાલિકા તંત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરાય પણ કોઈ નક્કર પરિણામ ન આવેલ જેથી આજરોજ વોર્ડ નંબર 9 અને હીરપરા વિસ્તારની મહિલાઓ રોષે ભરાયેલ હોય નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરે। મહિલાઓ રોષ સાથે રસ્તા ઉપર નીકળી તેઓ પોતે ધોરાજીમાં રહે છે કે પાકિસ્તાનમાં તેઓ પ્રશ્ન કરેલ જો આગામી સમયમાં યોગ્ય સમયે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તે તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણી આવશે તે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી કરેલ। મહિલા અને સ્થાનિક રહીશો ધોરાજી નગરપાલિકાએ રજૂઆત કરવા માટે ઘસી આવેલ નગરપાલિકા તંત્રના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। હીરપરાવાડી વોર્ડ નંબર 9 ના અમે બધા મહિલાઓ અહીંયા સાથે એકઠા થયેલા છીએ। અમારે મેઇન પ્રશ્ન છે રોડ બાબતે। અહીં ઘણો ટાઈમથી રોડ ખોદી ગયા છે પણ કોઈ જાતની મેટલ નાખવામાં કે કોઈ પણ જાતનો ડામર કોઈ વસ્તુ નાખવામાં આવેલ નથી અહીંયા। એટલા માટે અમે બધા ભેગા થઈને અહીં આંદોલન કરવા નીકળ્યા છીએ કે અમને અહીં રોડ બનાવી દો। હમણાં ચોમાસું નજીક આવી રહ્યું છે તો પછી અહીંયા કેટલો વરસાદના પાણી ભરાય છે, ગોઠણ ગોઠણ સુધી કમર કમર સુધીના પાણી ભરાય છે। અહીં તો આ અમારી આગળ સામેનો રસ્તો તમે જોવો તો બહુ જ નીચાણવાળો રસ્તો છે, ત્યાં તો બહુ જ પાણી ભરાય છે અને ચારેકો લાગુ પડે છે આ રસ્તો ચોક છે, તો ત્યાંથી બધાને આવું જવું છે, બધાને તકલીફ પડે છે, સ્કૂલવાળાઓને, આવા જવા વાહનોને, સાયકલવાળાઓને, બાળકોને, વૃદ્ધોને, બધાને પ્રોબ્લેમ થાય છે પણ કોઈ નગરપાલિકા સામે જોતી નથી। અહીં અમને એમ લાગે કે અમે પાકિસ્તાનમાં રહી છીએ કે ધોરાજીમાં રહી છીએ, અમારો એક જ આ વિસ્તાર એવો રહી ગયો છે કે અહીં રોડ નથી, આખા ધોરાજીમાં નાની નાની ગલી બધું જગ્યાએ થઈ ગયું છે પણ એક અહીં જ નથી થતો હીરપરાવાડી વોર્ડ નંબર 9માં। અને અમે બધી પબ્લિક છે અમારી અહીંની બધા રેગ્યુલર વેરો ભરીએ છીએ, બધું કામ વ્યવસ્થિત કરીએ છીએ, તો અમારો કેમ રોડ નથી કરતા? અમારો મોટામાં મોટો પ્રશ્ન છે અને ચોમાસા પહેલાં જલ્દીમાં જલ્દી બને એટલું વહેલી તકે અહીં રોડ કરી આપે એવી ખાસ વિનંતી છે, નહીંતર મતનો બહિષ્કાર કરવામાં આવશે। વોર્ડ નંબર 9માં અમારે અહીંયા રસ્તા ખોદાઈ ગયા છે પણ સામું જોતા નથી અને છોકરા પડે છે નિશાળે જતા, સાયકલવાળા પડે છે, વૃદ્ધો પડે છે, તો આ રસ્તામાં નગરપાલિકા ધ્યાન આપતી નથી। અમે કાંઈ ધોરાજીમાં રહીશું કે પાકિસ્તાનમાં રહીશું એ લોકોને વિચારવાનું છે અને અમારા રસ્તાની માંગ પૂરી કરે ડામર બનવાની અને નકર આ વોર્ડ નંબર 9ના કોઈ પણ સભ્ય મતદાન કરવા આવશે નહીં એ અમારો બહિષ્કાર છે। અજલબેન બાબરિયા, સુત્રાઈ સભ્યના ઘરે બધું થઈ ગયું છે, અહીંયા કેમ થતું નથી કાંઈ? તો સુત્રાઈ સભ્ય શું કામ થયા છે? એને થવું જ ન જોઈએ ને મત લેવા આ વિસ્તારમાં, કોઈ આવતા જ ને મત કોઈ આપશે જ નહીં, આયા બોર્ડ મારી દેશી જેથી કરીને કોઈ મત આપવા આવે જ નહીં, મતનો આધાર અમારી પાસે રાખવાનો જ નહીં કોઈ પણ। મારું નામ દિવેશભાઈ વિઠ્ઠલભાઈ અંટાળા, આ વોર્ડ નંબર ધોરાજીમાં હું રહીશ છું અને અહીંયા છેલ્લા 5 મહિનાથી આ રોડ ખોદાઈ ગયો છે અને રોડ ખોદાઈ ગયા પછી અહીંયા કોઈ સામું જોતું નથી। આની પહેલાં એક વખત રોડ 2021માં ખોદાઈ ગયો હતો, 13 સપ્ટેમ્બર 2021માં રોડ ખોદાઈ ગયો હતો એની પહેલાં, ત્યારે અહીંયા ચોમાસામાં બધે પાણી ભરાઈ ગયું હતું કઈ સામે અને અત્યારે એ જ રીતે રોડ ખોદીને માટી લઈને વયા ગયા છે। રોડ કરવો નહોતો તો માટી શું કામ ખોદી? હવે આ જ વસ્તુ પાછું આ ચોમાસામાં એ જ વસ્તુ થાય, કઈ સામે પાણી આવશે ત્યારે બાળકો કેટલા સ્કૂટીવાળા બહેનો બધા ડૂબી ગયા હતા આની અંદર, એ જ વસ્તુ થશે એની કોની જવાબદારી લેશે? જાણે એવું લાગે કે આ ધોરાજીનો વોર્ડ નંબર 9 વિસ્તાર છે જ નહીં, આ ક્યાંનો વિસ્તાર છે કંઈ ખબર નથી પડતી। જો આવું ને આવું રહેશે તો અમે બધા મતદારો બહિષ્કાર કરીએ છીએ, વોર્ડ નંબર 9માં કોઈ મત દેશે નહીં। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।